શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા હીરાની ઓફિસમાં મૂંગા બહેરાનો ઢોંગ કરી ફાળો માંગવા આવેલ અજાણ્યા ઈસબ 15 લાખના હીરા લઈ ગઠિયો રફુ ચક્કર. ભાવનગર શહેરના નિર્મળનગર ખાતેના માધવરત્ન બિલ્ડિંગમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારી કમલેશભાઈ પોપટભાઈ વઘાસિયા કે જેઓ પોતાની ઓફિસમાં હાજર હોય આ સમયે એક ઈસમ જે પોતાનો મૂંગો બહેરો હોય અને ફાળો લેવા માટે આવ્યો છે તેમ જણાવી તેની પાસે રહેલા કાગળો વેપારીના ટેબલ પર મૂકી ફાળાની માંગ ઈશારા વડે કરી હતી. વેપારીએ આ ઈસમને તેની ઓફિસ બહાર નીકળી જવાનું કહેતા ઈસમે તેના કાગળો જે ટેબલ પર મૂક્યા હતા તેની સાથે ત્યાં ટેબલ પર રહેલું એક સફેદ કલરનું હીરાનું પેકેટ જેમાં પોલિએસ્ટ હીરા જેની કિંમત આશરે 15 લાખ હોય જે નજર ચૂકવી ઉઠાવી જતા આ અંગે વેપારીને બાદમાં જાણ થતા તેમણે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં આ ઈસમ કાગળોની સાથે આ હીરા લઈ ગયાનું જણાવતા વેપારીએ ભાવનગર નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આ બનાવનું વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 30/3 રોજ આશરે 3:45 વાગ્યાની આસપાસ ભાવનગરમાં માધવ રત્ન બિલ્ડિંગમાં હીરાના જે કારખાનાઓ આવેલા છે તેમાંથી એક અજાણ્યો ઈસમ કે જે પોતે મૂંગો બેરો હોવાનું ઢોંગ રચી અને કારખાનામાં જઈ ત્યાં આગળ કાગળ મૂકી અને નજર ચૂકવી હીરાના પેકેટ જે છે આશરે 15 લાખ રૂપિયાનું ફરિયાદીએ જે જણાવેલું છે તે મુજબનું નજર ચૂકવી લઈ ગયેલ છે. આ જ પ્રકારના જે બનાવો છે એવા સુરતમાં પણ બનવા પામેલા છે. સદર બનાવની અંદર ખાસ કરીને તમામ જે વેપારીઓ છે હીરાના તેઓને અમારા તરફથી એક ખાસ જણાવવાનું પણ ખરું કે આવા પ્રકારના જ્યારે કોઈ ઈસમો આવે છે ત્યારે સંપૂર્ણને પૂરી તકેદારી પણ રાખે જેથી કરીને ફરીવાર બનાવ બનતા પણ અટકી શકે. કેમેરા પણ તેઓ પાસે છે પણ તેમ છતાં પણ ઓફિસ અંદર સુધી આવે છે ત્યાં સુધી પણ જો કાળજી લેવામાં નથી આવતી ખરેખર જો લેવામાં આવે તો આવા બનાવ વિશેષ બનતા પણ અટકી શકે અને આવા કોઈ ઈસમો જે વર્ણનની અંદર જે મળેલું છે કે ટોપી પહેરેલી છે કે આપની પાસે પણ કદાચ ફૂટેજ ને એવું છે તો જે ઈસમો જે આવા વર્ણનવાળા છે કોઈ અન્ય લોકોને પણ જોવા મળે તો તેઓ તાત્કાલિક અમુક પોલીસને જાણ પણ કરી શકે છે. તેઓ બીજી ભાષા બોલે છે, ગુજરાતી ભાષા નથી બોલતા, માટે આવા કોઈ ઈસમો ધ્યાને આવે તો તાત્કાલિક ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અમારો સંપર્ક કરે જેથી કરીને બીજા બનાવો બનતા અટકાવી શકાય. સીસીટીવી ફૂટેજને જોતા પ્રથમ જે ઓફિસમાં જાય છે એક નજરે પડે છે પણ આમાં એકથી વધુ લોકો પણ હોવાની શક્યતા પૂરી છે. 2 લોકો હોવાનું તો જણાયેલું છે પણ વધુ પણ હોઈ શકે, આગળની તપાસ ચાલુ છે. જોકે છેલ્લા 2-3 મહિનાથી આવી ઠગ ટોળકી સક્રિય થઈ ગઈ છે અને અનેક લોકો તેના ભોગ બન્યા છે. હજુ 2 દિવસ પહેલા જ વૃદ્ધ દંપતીને 2 ઈસમો ઠગી લાખોના ઘરેણા લઈને ફરાર થઈ ગયા હતા જેનું હજી સુધી પોલીસે પગેરું મેળવી શક્યા નથી. ત્યાં જ 15 લાખના હીરાની ઉઠાંતરીની ઘટના બનતા લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગી રહ્યો છે.